ગુજરાતમાં કોવિડ-19માં ગઈકાલે જે પ્રેસ કોન્ફરન્સ થઈ ત્યારબાદ અત્યાર સુધી કુલ 176 પોઝિટિવ કેસીસ આવ્યા છે. આજે 7 જેટલા લોકોનું મરણ થયું છે અને 2 લોકો ડિસ્ચાર્જ થયા છે. હવે આ 176 કેસીસનું બ્રેકઅપ જોઈએ તો એમાં અમદાવાદ ની અંદર 143 કેસ આવ્યા છે અને આમાં ખાસ નોંધ લેવાની વાત છે કે આ મોટા ભાગે અમદાવાદના જે 143 કેસીસ છે એ બધા હોટસ્પોટના જ એરિયાઝના છે અને 1-2 વિસ્તારોમાં બહુ ઘનિષ્ઠ ચેકિંગ ગઈકાલે ત્યાંની ટીમે કરી છે અને એ વિસ્તારથી જે એસિમ્પ્ટોમેટિક હોય સિમ્પ્ટોમેટિક હોય એ બધા મળીને આ રીતે નંબર 143નું આવ્યું છે. પછી વડોદરામાં 13, સુરતમાં 13, રાજકોટમાં 2, ભાવનગરમાં પણ 2, આણંદમાં 1, ભરૂચમાં 1 અને પંચમહાલમાં પણ 1. એમ કરીને કુલ 176 કેસીસ આપણા પોઝિટિવ આવ્યા છે. આજે ડેથ્સ ટોટલી આજે 7 થયા છે. એની ડિટેલ્સ આ પ્રમાણે છે. 1 મહિલા અમદાવાદના જેની ઉંમર 68 વયની હતી, એમનું નિધન થયું છે. એમને હાઇપરટેન્શન અને ટીબી ટ્યુબરક્યુલોસિસ પણ હતું. 72 વર્ષના મહિલા, એ પણ અમદાવાદના હતા, એમને કિડનીની બીમારી હતી અને એ પણ એસવીપી અમદાવાદમાં એમનું અવસાન થયું છે. 65 વર્ષના મહિલા અમદાવાદના એસવીપી હોસ્પિટલમાં, એમને હાઇપરટેન્શન કિડનીની બીમારી બંને હતા. 50 વર્ષના મહિલા અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં અને એમને મેન્ટલ ઇલનેસ મગજની બીમારી હતી. 36 વર્ષના મહિલા સુરતમાં સિવિલ હોસ્પિટલ સુરતમાં, જેમને બ્લડ પ્રેશર હાઇપરટેન્શનની તકલીફ હતી. 70 વર્ષના મહિલા અરવલ્લીમાં, જે યુએન મહેતા અમદાવાદ આવ્યા અને એમને પણ હૃદયની બીમારી હતી અને કોવિડ પોઝિટિવ પણ આવ્યું હતું. અને 60 વર્ષના પુરુષ વડોદરામાં, જે SSG હોસ્પિટલ વડોદરામાં, જેમનું દુઃખદ અવસાન થયું છે. અને જે નવા ડિસ્ચાર્જ થયેલા લોકો છે, 1 રાજકોટમાં ગિરિરાજ હોસ્પિટલ રાજકોટમાં હતા, 39 વર્ષના પુરુષ, અને 1 34 વર્ષના પુરુષ ગાંધીનગરમાં GMERS ગાંધીનગરમાં હતા, એમનું પણ ડિસ્ચાર્જ થયું છે. અત્યાર સુધી જે કુલ 1272 કેસ છે એમાંથી જે ડિસ્ચાર્જ થઈ ગયા છે એવા 88 છે અને જે સ્ટેબલ છે એવા 1129 લોકો છે, જે બિલકુલ સ્ટેબલ છે અથવા રૂમ એર પર કે ઓક્સિજન ઓન બાયપેપ સિમ્પલ પર છે. 7 લોકો એવા છે કે જે વેન્ટિલેટર પર છે. અને આજે જે વિસ્તારો છે કે જ્યાં જ્યાં પોઝિટિવ કેસીસ અમદાવાદના આવ્યા છે આ રીતે છે: ગોમતીપુર, વેજલપુર, રામદેવનગર, દાણીલીમડા, ખાનપુર, દરિયાપુર, ખાડિયા, જૂનાવાડજ, જમાલપુર, અસારવા, કાંકરિયા, બહેરામપુરા, બોડકદેવ. અને એ જ રીતે વડોદરામાં જે 4 વિસ્તારમાંથી કેસીસ મોટા પ્રમાણે આવ્યા છે, 1 છે નાગરવાડા, ફતેપુરા, કારેલીબાગ, ન્યૂ સમા રોડ. અને સુરતમાં જે કેસીસ આવ્યા છે, ટોટલ 13 કેસીસ છે આજે. 1 છે ભેસ્તાન,
માન દરવાજા, યોગી ચોક, લંબે હનુમાન રોડ, આ રીતની વિસ્તારોથી આ બધા કેસીસ આવ્યા છે. જે એ સિવાય 1272 અને એમાંથી 1129 લોકો સ્ટેબલ છે અને 7 લોકો વેન્ટિલેટર પર છે. તો ફરી હવે આના અનુસંધાને બધાને જણાવવાનું કે અત્યારે અમને રેપિડ ટેસ્ટિંગ કિટ્સ આપણા ત્યાં, જેમ ગઈકાલે વાત કરી, દિલ્હીથી હવાઈ જહાજથી આપણા ત્યાં મોટી સંખ્યામાં 24,000 જેટલા રેપિડ ટેસ્ટિંગ કિટ્સ આવી ગયા છે. એની બધા જે આપણા ટેકનિકલ એક્સપર્ટ્સ છે, એટલે આપણે એ લોકોએ બધા એના ડિટેલ્સ કાલે કિટ્સ લઈને સ્ટડી કર્યા છે. આજે સવારે પણ એમની સાથે અમારી લગભગ 45 મિનિટની બધી ડિટેલ્ડ ઓડિયો કોલ થઈ છે, ડિસ્કશન્સ થઈ છે, અને એ લોકો આ ટેસ્ટના જે કિટ્સ છે એને કેલિબ્રેટ કરશે. આપણા ત્યાં જે ઓલરેડી પોઝિટિવ પેશન્ટ્સ છે, ડિસ્ચાર્જ થઈ ગયા છે, એમની સાથે પણ આને ટ્રાય કરીને એ બધી પ્રક્રિયા પણ અત્યાર સુધીમાં થઈ જ રહી હશે. અને આજે 1 વાગ્યાથી માસિફ ટ્રેનિંગ માટેનું પણ આપણે, કેમ કે આ નવા કિટ્સ આવ્યા છે ચાઇનાથી, તો એને એક વખત આપણા ત્યાં કેલિબ્રેટ કરવું અને પછી ટ્રેનિંગ આપવું જરૂરી છે. અને એ પદ્ધતિ પ્રોટોકોલ જે ભારત સરકારે સ્પેસિફાય કર્યું છે એ મુજબ કરીને, એટલે આજે બપોર પછી અથવા કાલથી પછી અલગ અલગ જિલ્લાઓમાં આનું યુટિલાઇઝેશન પણ શરૂ થઈ જશે. એ રીતે આ ટેસ્ટિંગ, રેપિડ ટેસ્ટિંગ કિટ્સની વાત થઈ છે. બીજી અગત્યની વાત કે પ્લાઝમા ટ્રાન્સફ્યુશન માટે પણ કાલે બહુ મોડે રાત સુધી પણ આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીએ દિલ્હી હર્ષવર્ધન સાહેબ સાથે પણ જે વાત કરી, એના પરિણામ રૂપે ત્યાંથી જે યુનિયન હેલ્થ મિનિસ્ટર છે એમના કાર્યાલય તરફથી મારા પર પણ ફોન આવ્યો હતો અને મોડે રાત સુધી ત્યાંની ટીમે ખૂબ આપણને મદદ કરી છે. અને ત્યાંથી જે થોડી ક્લિયરન્સીસ આવવાની બાકી હતી એમાં એક જે આપણા ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા ડૉક્ટર વીજી સોબાણીનું છે, એમનું પણ એ ક્લિયરન્સ એમને કાલે ફોન પર પણ મને વાત કરીને આપણને આપી છે. એટલે આપણી ટીમ આજે સવારે સિવિલ હોસ્પિટલની ટીમ પણ કાર્યરત છે અને એ જ રીતે એસવીપી હોસ્પિટલની ટીમ પણ આ વસ્તુઓ જે એની બધી હવે ટેકનિકલી પ્લાઝમા જે ડોનર પાસેથી લેવાનું છે એની બધી સુટેબિલિટી કરવાની છે, એ બધી પ્રક્રિયા હવે હાથ ધરવાના છે. અને આપણી અનુમાન છે કે આજે આવી એક નાની એક શરૂઆત આપણે કરી શકીએ એવું આપણે ઈચ્છીએ છીએ. તો આ રીતની આજની વિગત છે. ફરી અત્યારે જે આ પરિસ્થિતિ છે, આપણે બધાને અનુરોધ કરીએ છીએ કે આ ડિઝીઝ COVID-2019 જે રીતે બીજા દેશોમાં વિશ્વભરમાં ફેલાયું છે, પેન્ડેમિક છે, મહામારી છે, એમાં જેમ આપણે જાણીએ છીએ કે એક પીકિંગ થશે, વધશે, પછી પ્લાટો થઈને પછી ઘટવાનું છે, જે રીતે આપણા ત્યાં સિઝનલ ફ્લૂ વગેરે થાય છે. અને આની અંદર 80% એવા લોકો જેમને આ બીમારી આવશે કદાચ એમને ખબર પણ નહીં પડે અથવા ખૂબ માઇલ્ડ રહેવાનું છે. પણ જે બાકીના 20% છે એમાંથી 15-1% માઇલ્ડ રહેવાના છે, પણ 5% ખૂબ ક્રિટિકલ અને વેન્ટિલેટર પર થઈને એમની કન્ડિશન ગંભીર રહેવાની છે. અને આપણે જે અત્યાર સુધી જે ડેટા જોયા છે એમાંથી પણ એક વસ્તુ જે આધાર નીકળે છે, ખાસ કરીને એક વસ્તુ નીકળે છે કે એની અંદર મોટાભાગે જે એલ્ડરલી મોટી ઉંમરના લોકો છે અને જે કોમોર્બિડ છે આ બંનેનું કોમ્બિનેશનવાળા લોકો વધારે છે, એ જ રીતે મોટી ઉંમરના ન પણ હોય પણ જે લોકો કોમોર્બિડ છે, જેમની પાસે બીજી અમુક પહેલેથી બીમારી કે કન્ડિશન્સ હોય, જેમ કે હાર્ટ ડિઝીઝ હોય, ટ્યુબરક્યુલોસિસ હોય કે પછી કિડની પ્રોબ્લેમ હોય, ડાયાબિટીસ, બીપી, આ બધા જેને આપણે કોમોર્બિડ કન્ડિશન્સ કહીએ, આવા લોકો મોટા પ્રમાણમાં જોયા મળ્યા છે. એટલે ફરી બધાને અનુરોધ કે આ જે વિસ્તારોમાં પણ આપણે રહેતા હોઈએ અત્યારે લોકડાઉનનું બિલકુલ સ્ટ્રિક્ટલી એનો અમલ આપણે કરીએ, પણ આપણા ઘરમાં જેટલા પણ વડીલો છે અથવા જેટલા લોકોને આવી બીજી બીમારીઓ હોય, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, એમને તો ખાસ સાવચેત રહેવાનું છે. અને જેટલી પણ આપણે પર્સનલ હાઇજીન રાખીએ અને પોતાની ઇમ્યુનિટી વધારવા માટે જે પણ કામ આપણે કરી શકીએ એ બહુ જરૂરી છે. આયુર્વેદિક ઉપચાર માટે અત્યારે ગોવા, હરિયાણા, કેરળ એ બધામાં થોડીક તજવીજ કરવામાં આવી છે. આપણા ત્યાં પણ કાલે અમારી એક મીટિંગ થઈ છે ખૂબ અગત્યની, જેની અંદર આ જે એલોપેથીના બધા જે તજજ્ઞો છે
જેમ કે ડૉક્ટર અતુલ પટેલ, આપણા જ ડૉક્ટર કમલેશ ઉપાધ્યાય, પછી ડૉક્ટર આર કે પટેલ સાહેબ, સાથે આપણે જે આયુષના ટીમના ડિરેક્ટર છે ડૉક્ટર ભાવનાબેન પટેલ અને એમના ટીમ મેમ્બર્સ, અને ડૉક્ટર કાદરી, ડૉક્ટર બિપિન અમીન, આખી ટીમે અમે ખાસી આની બધી પ્લાન્સ પ્રોટોકોલ્સ માટેની ચર્ચા કરી છે. અને આયુર્વેદ યુનિવર્સિટી જામનગરને પણ સાથે રાખીને અને જે પેશન્ટ્સ કન્સેન્ટ આપે, સંમતિ આપે કે તેઓ આ ટ્રીટમેન્ટ લેવા તૈયાર છે, એના માટે આ ઉપચાર કરવા માટેનું એક આખી પ્રક્રિયા, કેમ કે આ એક ટ્રાયલ જેવી નવી વસ્તુ છે, તો એમાં પણ આપણે ગાઈડલાઇન્સ અપ્રુવલ્સ બધા વ્યવસ્થિત કરીને કરવા પડે. એટલે આ ટીમ આના ઉપર કામ કરી રહી છે. આમાં ખાસ આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ ખૂબ એમાં રસ લીધું છે. ફરી બધાને જણાવવાનું કે આપણી જેટલી પણ આયુર્વેદના જે દવાખાના છે, ડિસ્પેન્સરી છે, એ જ રીતે હોમિયોપેથીના પણ દવાખાના ડિસ્પેન્સરીમાં પણ ઇમ્યુનિટી બૂસ્ટ કરવા માટેની અલગ અલગ એમાં ઉપચાર છે. પ્રોફિલેક્ટિક એટલે પ્રિવેન્ટિવ પણ મેડિસિન્સ અવેલેબલ છે. એ બધા તમે નિઃશુલ્ક ધોરણે લઈ શકો છો. જેને પણ લેવું હોય 104 પર ફોન કરે અને પછી અમારા ડિસ્પેન્સરીઝ દ્વારા તમને યા તો ટાઈમ આપવામાં આવશે જ્યારે તમે ત્યાં આવીને લઈ જઈ શકો, અથવા તો ઘરે પણ પહોંચાડવામાં આવશે.